ઇન્સિડન્ટ પત્ર લેવા પછી ફોન કરું તમને. હિન્દુ જાગરણ મંચ દ્વારા સુરક્ષા પૂરી પાડે તમે જાતે કરી લેજો. અમને ખુલ્લી છૂટ આપી દે કે તમે તમારી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો જે વિધર્મીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે અને શાંતિ સમિતિની જે બેઠક એ મળેલી એની અંદર જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારા વિસ્તારમાંથી જે બી કોમી એકલાસના વાતાવરણ સાથે અમે લોકો આ રથયાત્રા સંપન્ન કરીશું તો એ નહીં થતાં અને જે પ્રકારે પથ્થરમારો કરવામાં આવ્યો છે તો સખ્ત શબ્દોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ એને વખોડે છે અને જે પ્રકારે શાંતિ સમિતિની કમિટી હતી એની FIR ફાટવામાં આવે અને એ લોકોને ખબર જ છે કે પથ્થરમારો કોણે કર્યો છે તો આ વાતાવરણ ડોળવાનું કામ નગરમાં એ આ લોકોએ કર્યું છે તો સખ્તથી સખ્ત એ લોકો પર પગલાં ભરવામાં આવે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન નથી કરવાના. બહુ તમાચા ખાઈ લીધા, બહુ ગાલ ધરી દીધા, હવે હાથ તોડવાનો વખત આવ્યો છે. તો અમે રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી આ નિવેદન આપીએ છીએ કે ભગતસિંહ જેવું આંદોલન ઉગ્ર એ અમે રાષ્ટ્રીય બજરંગ દળ શરૂ કરીશું. આવનારા સમયમાં હિન્દુઓના તહેવારો વિશેષ આવે છે, જો એમાં કોઈ પણ જાતનો કાંકરીચાળો કરવામાં આવશે તો અમે ભૂલી જઈશું કે સામેવાળો કોણ છે. અમને ઈંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે પણ નગરની સલામતી શાંતિ જળવાય એના માટેના કામો અમે કર્યા છે અને આગળ બી કરતા રહીશું. પણ વિધર્મી દ્વારા જે પ્રકારેનું ચળવળ ચાલુ થઈ છે જો આમાં અંકુશ મૂકવામાં નહીં આવે અને પ્રશાસન તરફથી નોંધ લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં જાહેરમાં કાર્યક્રમો થશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. મારું નામ રેશ્મા જાદવ છે. ગઈકાલની જે ઘટના થઈ છે એને હું સખત વખોડું છું અને આજે અમે કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપવા ગયા ત્યારે અમે સાહેબને એવું કીધું છે કે આ અમારી બધી બંગડીઓ છે તે સાહેબને પહેરાવો, કારણ કે ગઈકાલની જે ઘટના થઈ એમણે કોઈ પણ જાતના કોઈ પગલાં લીધા નથી અને પોલીસ તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે. ગઈકાલે ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં 2 રથયાત્રા નીકળી અને આમતોર પર શાંતિપૂર્ણ રથયાત્રા નીકળે છે. ગઈકાલે કોઈ કન્ફ્યુઝન અને ધમાલ જેવું થયા, પોલીસના રિપોર્ટ છે કે શાંતિપૂર્વક રથયાત્રા થઈ, તેમ છતાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય સમાજના લોકો આવીને અહીંયા રજૂઆત કરીને ગયા છે કે એક
ધર્મ વિશેષના લોકો દ્વારા અમુક જાયદતી કરવામાં આવે છે તો એના સ્પષ્ટ તપાસ હોવું જોઈએ અને જે ગેરકાયદેસર કાર્યોમાં લિપ્ત હોય એના ઉપર કડક કાર્યવાહી કે પાસા જેવું કાર્યવાહી હોવું જોઈએ તો અમારા તરફથી એને ખાતરી આપવામાં આવ્યા છે કે 5 દિવસના અંદર પોલીસ ખાતા ચોક્કસ કાર્યવાહી કરશે અને ભરૂચ જિલ્લામાં ગયા 100 વર્ષથી વધારે સમયથી શાંતિપૂર્વક રથયાત્રા અમુક વિભિન્ન ધર્મોની જે તહેવાર છે શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તો ભવિષ્યમાં પણ આ જ રીતે ઉજવણી કરવામાં આવશે અને આજના આવેદન મુદ્દે પોલીસ ખાતા 5 દિવસના અંદર ચોક્કસ કડક કાર્યવાહી આમાં કરશે. થેન્ક યુ.